જામનગર નજીક પહેલીવાર મૂક હંસ જોવા મળ્યું છે. મુખ્યત્વે યુરોપમાં આ મૂક હંસ જોવા મળે છે. સિગ્રસ્ત ઓલર તરીકે ઓળખાતું પક્ષી પહેલીવાર જામનગર આવ્યું છે. જામનગરમાં જોવા મળ્યું. ઉડતા પક્ષીઓની પ્રજાતિમાં સૌથી વધુ વજન સિગ્રસ્ત ઓલર આ હંસ ધરાવે છે. જામનગરના ઢીંચડા ગામના તળાવમાં જોવા મળ્યું છે આ મૂક હંસ. દર વર્ષે શિયાળામાં 350 જેટલી પ્રજાતિના પક્ષીઓ જામનગર આવતા હોય છે. જામનગર નજીક પહેલીવાર મૂક હંસ જોવા મળ્યું છે. આ મૂક હંસ મુખ્યત્વે યુરોપમાં જોવા મળતું હોય છે અને હવે તે જામનગર આવી પહોંચ્યું છે. પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. આ મૂક હંસને જોઈને યુરોપમાં મુખ્યત્વે આ હંસ જોવા મળે છે. સિગ્રસ ઓલર તરીકે આ પક્ષી ઓળખાય છે અને આ પક્ષી પહેલીવાર જામનગરમાં જોવા મળ્યું છે. નાથુ રામડા ફોનલાઈન પર આપણી સાથે જોડાયા છે. નાથુ, જામનગરમાં પહેલીવાર મૂક હંસ જોવા મળ્યું છે અને આ હંસ મુખ્યત્વે યુરોપમાં જોવા મળતું હોય છે. જામનગર આવી પહોંચ્યું છે આ હંસ. જામનગર આમ તો યાયાવર પક્ષીઓ સ્વર્ગ સમાન ગણાય છે, કારણ કે દર વર્ષે અહીં શિયાળાની સિઝનમાં યાયાવર પક્ષીઓ લગભગ 350 ઉપરાંત પ્રજાતિના પક્ષીઓ આવતા હોય છે. જેમાં વિશ્વવિખ્યાત જે સિજેડિયા પક્ષી અભયારણ્ય છે અને તેની આજુબાજુનો જે જળ વિસ્તાર છે, સતાણા છે, ઢીંચડા રોડ છે, ત્યાં આવેલા તળાવો છે, રણમલ તળાવ છે, વિભાપર આજુબાજુના વિસ્તારો છે જ્યાં આ પક્ષીઓ નિવાસ કરતા હોય છે. આ વખતે જયારે રવિવારની સાંજે જયારે જામનગરના અમુક વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફરો ફોટોગ્રાફી કરતા હતા, તેઓની નજરે આ જે મૃત શ્વાન જે પક્ષી છે તે ચડ્યું હતું અને તેઓની ફોટોગ્રાફી તેઓના કેમેરામાં કંડારી હતી. અને યુરોપ ખંડથી આ જે પક્ષી આવેલું છે તે સૌરાષ્ટ્રમાં એટલે કે ખાસ કરીને ભારતમાં પ્રથમ વખત દેખાયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પક્ષી જે છે તે 9 થી 14 કિલોગ્રામનું વજન ધરાવતું અને જે ઉડતા પક્ષીઓમાં સૌથી મોટું હોવાનું ગણાવાઈ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર યુરોપ ખંડના જે સમશીતોષ્ણ વિસ્તારો છે તેમાં આ પક્ષી નો નિવાસ છે, પરંતુ ભારતમાં આપણે પહેલી વખત આ પક્ષી દેખાય છે. જી નથુ, આભાર જાણકારી માટે.